યોગ દિવસનું ઉત્સાહ નાના પુલકાઓમાં પણ જોવા મળ્યું. સમગ્ર વિશ્વમાં જ્યારે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ શહેરમાં એક ખાનગી શાળાએ વિદ્યાર્થીઓ સાથે વાલીઓની પણ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું. યોગ દિવસની ઉજવણીમાં બાળકોએ વિવિધ પ્રકારના યોગ કર્યા. યોગને લઈને બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આજે બાળકો સાથે જે પેરેન્ટ્સ સાથે બેઠા હતા તો બાળકો અપનાવી રહ્યા છે ખુશી ખુશી, અને બાળકોને બહુ જ એક અદ્ભુત આનંદ પણ લાગતો છે જ્યારે યોગ કરતા હોય છે, અને યોગ દ્વારા એ લોકોમાં શિષ્ટતા પણ વધતી જાય છે. તો બાળકોમાં જે મને ખુશી દેખાય છે આજે એ મને બહુ જ સારી લાગે છે. ભારતીય સંસ્કૃતિ માટે યોગ એ ખૂબ જ જરૂરી છે, અને પ્રાચીન સંસ્કૃતિથી જ આપણે યોગનો અભ્યાસ કરી રહ્યા છે. અમારી શાળામાં અમે યોગ એક વિષય તરીકે લઈને અઠવાડિયામાં જે સબ્જેક્ટ હોય એમાં અઠવાડિયામાં બે વાર એમને જ્ઞાન આપીએ છીએ, અને યોગથી જ આપણે જાણીએ છીએ કે સમાધિ સુધી પહોંચી શકાય. યોગ આપણા બાળકોને અમે યોગ દ્વારા કોન્સન્ટ્રેશન કરવાનું અને આપણા માટે પણ ખૂબ જ જરૂરી છે. એટલે આજે અમે બાળકો સાથે એમના પેરેન્ટ્સને પણ ઇન્વાઇટ કર્યા છે, એમને વેલકમ કર્યા છે કે બાળકો એમને એક્ઝામ્પલ સેટ કરે કે યોગ આપણી લાઈફમાં કેટલું મહત્વનું રૂપ કરે છે. 21 જૂન એટલે કે વિશ્વ યોગ દિવસે સમગ્ર દેશમાં તેની ઉજવણી થઈ રહી છે, ત્યારે જે અમદાવાદના જે નાના બાળકો છે તે પણ આનાથી બાકાત નથી રહ્યા. અમદાવાદની વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણતા જે આ બાળકો છે તે પણ આજે યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે. કાંકરિયા ખાતેના ટ્રાન્સ સ્ટેડિયમમાં આજે બાળકો છે તેને શાળાઓ દ્વારા અહીંયા લાવવામાં આવ્યા છે, અને અહીંયા 500 જેટલા જે બાળકો છે તેને અહીંયા યોગ દિવસની ઉજવણી કરાવવા આવી રહી છે. ઉલ્લેખનીય છે કે યોગ છે તે પ્રાચીન ભારતની જે આધુનિક કળા છે તે વર્ષોથી અપનાવતા આવી રહ્યા છે ભારતીયો, ત્યારે જે રીતે આ વિશ્વ યોગ છે સમગ્ર વિશ્વમાં તેની ઉજવણી થઈ રહી છે તેને લઈને હવે અમદાવાદમાં પણ જે નાના બાળકો છે તે આ દિવસની ઉજવણી કરી રહ્યા છે, અને દરેક માટે એક શીખ ઊભી કરી રહ્યા છે કે જે યોગ છે તે આપણા માટે સારું છે, અને તેને યોગને અપનાવવું એ આપણા માટે હિતાવહ છે, અને જેને લઈને આ બાળકો પણ આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન સંજય સાથે આયુષ યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.